દાહોદ જિલ્લાના ચાલો તાલુકાના વખતપુરા ગામમાં દત્તક પુત્રે પાલક માતા સાથે આડો સંબંધ રાખવા બાબતે દત્તક પિતાએ આપેલા ઠપકાની અદાવતમાં તેને તેના સાગરી સાથે મળી દત્તક પિતાની કરપીણ હત્યા કરી લાશને ડેમમાં ફેંકી દેવાની ચિક્ચાઈત ઘટનામાં પોલીસે અત્યારે એવા દત્તક પુત્ર અને તેના સાગરીની ધરપકડ કરી હતી. ચાલો તાલુકાના વખતપુરા ગામ ખાતે રહેતા દિનેશભાઈ હાંડાને વર્ષો અગાઉ બરોડા રેલવે સ્ટેશન પરથી મળી આવેલ 4.5 વર્ષના બાળકને તેઓ ઘરે લઈ આવી પુત્ર તરીકે ઉછેર્યો હતો. જોકે દત્તક પુત્ર મોટો થતા તેને જેને ઘરમાં આશરો આપી ઉછેર કર્યો હતો તેવા પાલક પિતા દિનેશની પત્ની સાથે જ આડો સંબંધ બાંધ્યા હતા. જોકે આ અંગે ઘણી વખત દિનેશભાઈ તેને આશરો આપી ઉછેર્યો હતો એવા કમલેશને ઠપકો આપ્યો હતો, પરંતુ તેને દરકાર કરી ન હતી. જોકે આ પ્રકરણમાં કળિયુગના દત્તક પુત્ર એવા કમલેશે તેના રાજસ્થાનના વતની એવા સાગરીત પ્રદીપ કલારા સાથે મળી દિનેશની હત્યા કર્યા બાદ તેની લાશના હાથપગ બાંધી કાળી ડેમમાં ફેંકી દીધી હતી. આ ગુનામાં દાહોદ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસે હત્યારા એવા કમલેશ અને તેના સાગરીત પ્રદીપની ધરપકડ કરી હતી. રોજ કાળી ડેમ ખાતેથી વણ ઓળખાયેલી લાશ મળી આવેલી છે. અનુસંધાને લીંબડી પોલીસે છે ને ગુનો દાખલ કરવામાં આવેલો, જે ગુનો અનડિટેક બનવા રહેલો, જે આજરોજ બે આરોપીની ધરપકડ કરી અને ગુનો ડિટેક કરવામાં આવેલો છે, જેમાં આરોપી દિનેશભાઈ બચુભાઈ હાડા તથા પ્રદીપભાઈ હુરમલભાઈની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં આ ગુનો હત્યા બનવાના પાછળનું કારણ દિનેશભાઈ બચુભાઈ વખતપુરાની પત્ની વનિતા સાથે મરનાર કમલેશને આડા સંબંધ હોય હતા, જેનો લાગી આવતા આ દિનેશ તથા પ્રદીપ બંને આરોપી ભેગા મળી મરણ જનારની મોત નિપજાવેલ હતું, જેમાં મરણ જનાર એ બરોડા ખાતે રેલવે સ્ટેશન ઉપર રહેતા કમલેશભાઈની હોવાનું જણાઈ આવેલું છે. જે કમલેશભાઈની અગાઉ જ્યારે પોતે 4.5 વર્ષના હતા ત્યારે આ કામના આરોપી દિનેશભાઈ બચુભાઈ પોતાને પાળી પોષીને મોટા કરેલા હતા અને જેઓના પાસે રાખતા હતા, પરંતુ આ અવારનવાર ચોરી કરવાના જેવા આડા રસ્તે ચડી ગયેલું હોય અને પોતાની પત્ની સાથે પણ આડા સંબંધો ધરાવતા હોય, જેનું લાગી આવતા આ દિનેશભાઈ કમલેશભાઈનું મોત નિપજાવેલ હતું. સર, કેવી રીતે મોત નિપજાવ્યું? આ કામના મરણ જનારના માથાના ભાગે તીક્ષ્ણ કુહાડીના ઘાત મારી અને મોત નિપજાવવામાં આવેલું હતું. સર, આ જ આરોપીએ મર્ડર કર્યો એવું કેવી રીતે ફલિત થયું? આ આરોપી લાંબા ગાળા પછી, હા, જેમાં દિનેશભાઈ આરોપી દિનેશભાઈના સાથે અવારનવાર પોતાના ગામમાં આ વ્યક્તિ કમલેશભાઈ આવતા હોય, પરંતુ જ્યારથી આ મરણ જનાર કમલેશભાઈની લાશ મળેલી ત્યારથી આ દિનેશભાઈની સાથે કમલેશભાઈ જોવા મળતા ના હોય, જે અંગેની બાતમી મળી આવતા આ બાબતે તપાસ કરતો આ પણ શોધાયેલી હત્યાનો પર્દાફાશ થયેલ છે. પણ એની વચ્ચે સર આ જ વ્યક્તિ છે એવું ફલિત થવા માટે કોઈ ટેકનિકલ કારણ તો હોય છે? હા, ટેકનિકલ પણ કારણ છે. એનું સર્વેલન્સમાં પણ આનું સંડોવણી જણાઈ આવેલ છે આરોપીની.